વરસાદની આગાહીને લઈને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી ગોમતી ઘાટ કે ભળગેશ્વર બીચ પર સેલ્ફી ન લેવા કે નહાવા ન જવા અપીલ કરી છે. સાથે જ આગાહીને લઈને જિલ્લા વહીવટી પ્રશાસન પણ સજ્જ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ રહેલ છે, તો દ્વારકા જિલ્લામાં આ મોન્સૂન દરમિયાન દ્વારકા તાલુકામાં 2-3 ઇંચ, ખંભાળિયા તાલુકામાં 12-15 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 2 ઇંચ અને માણવડ તાલુકામાં 4-5 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. આગામી 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને એનડીઆરએફની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે. દ્વારકાના લોકોને અને તમામ પર્યટકોને ખાસ વિનંતી કરું છું કે હાલમાં દરિયો તોફાની હોય તેમજ ભારે વરસાદની આગાહી હોય, તેઓ કોઈપણ દરિયા કિનારાના વિસ્તારની મુલાકાત ન લે, દરિયામાં નાહવા કે સેલ્ફી લેવા માટે નજીક ના જાય.